मोड़ासा नगरपालिका छेल्ला 25 वर्षना जे वहीवट है एने ध्यान में राखीने मोड़ासानी प्रजाए भारतीय जनता पार्टी ने फरी संपूर्ण बहुमत आप्यो छे। अगौ बे त्रण तमथी तमे जोता था तो इक्वल सीटों आती थी अने क्यांक टेको लईने भारतीय जनता पार्टी शासन में आती थी, पण छेल्ला 10 वर्ष 15 वर्षना सारा शासन मतलब कि सुशासन ए सुशासन ने ध्यान में राखीने मोड़ासानी प्रजा ने मोड़ासानी प्रजाए भारतीय जनता पार्टी ने आ वखते क्लियर बहुमती आपी अने फरीथी शासन भारतीय जनता पार्टी ना हाथ में सौंपेल छे। प्रमुख तरीके कोण आपसे जवाबदारी कोण लेशे? ये तो मौड़ी मंडल नक्की करशे, एनी एक प्रक्रिया होय छे अमारी અને જે તે મોવડી મંડળ ઉપરથી નિર્ણય લેતી હોય છે। તમારી સરખામણીમાં જોતા આ વખત સ્પષ્ટ બહુમતી મળી છે, એ કયું ફેક્ટર કામ કરી ગયું છે? આ વખતે ઉમેદવારોની જે પસંદગી છે એ પહેલેથી જ લોકોએ એ લોકોને બહુ પ્રેમથી સ્વીકાર્યા હતા। આપ જોઈ શકો છો વોર્ડ નંબર 1-3ની અંદર તો 4×12 એટલે ત્રણે ત્રણ પેનલો 500-500 700-700 800-800ની લીડથી જીતી છે, એટલે જનરલી પ્રજાએ ઉમેદવારોને ઇઝીલી સ્વીકાર કર્યા છે એવું કહેવાય। વ્યવસ્થા જાળવું છું ભારતીય જનતા પાર્ટી પર મોડાસાની તમામ જનતાએ જે ભરોસો મૂક્યો છે અને સમગ્ર જગ્યા પરથી પેનલનો વિજય થયો છે। આ વિજય ભારતીય જનતા પાર્ટીના જોડે જોડે આ ભારતીય જનતા પાર્ટી પર જે મોડાસાની જનતાએ વિશ્વાસ મૂક્યો છે એનો વિજય છે। આ વિજય આમ જનતાનો વિજય છે, આ વિજય છેવાડાના માનવીનો વિજય છે। આગામી સમયની અંદર નગરપાલિકાના તમામ કોર્પોરેટરો સુખ શક્તિને સંપત્તિ આ મોડાસાની જનતાને આપશે અને એવો પ્રયાસ કરશે કે આગામી સમયમાં કોઈ પણ વિઘ્ન આ મોડાસા શહેર પર ના આવે અને નવો વિકાસ હવે એક નવી રાહ ચીનાય એવી ભગવાનને પ્રાર્થના। જય ગુજરાત, જય હિન્દ, ભારત।